ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર વિધાનસભાના ઉમેદવારો નક્કી થઈ જતા જ ઉમેદવારો પોતાના સમર્થકો કાર્યકરો સાથે રેલી યોજી ઉમેદવાર ફોર્મ ભરવા આવતા જિલ્લા કલેક્ટર કચેરી વિવિધ પક્ષોથી ઉભરાયો હતો. ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર વિધાનસભાના ઉમેદવારો નક્કી થઈ જતા જ ઉમેદવારો પોતાના સમર્થકો કાર્યકરો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવા આવતા જિલ્લા કલેક્ટર કચેરી વિવિધ પક્ષોથી ઉભરાયું હતું. 153 વિધાનસભા બેઠક ઉપર દુષ્યંત પટેલની રિપીટ ન કરવાની જીદે ચડેલા આજે દુષ્યંત પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ભવ્ય રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં રેલીમાં દુષ્યંત પટેલ જીભમાં લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. ત્યારે જ દુષ્યંત પટેલને ન રિપીટ કરવાની જીદે ચડેલા દુષ્યંત પટેલની જીપ પર ચડીને સમર્થકોને અભિવાદન કરવા લાગતા સમર્થકોમાં કાર્યકરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જે દુષ્યંત પટેલે 153 વિધાનસભા માટે એસડીએમ ઓફિસમાં ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. હે બાપુ, યે પબ્લિક હે પબ્લિક, યે જો પબ્લિક હે યે સબ જાનતી હે પબ્લિક હે, યે જો પબ્લિક હે યે સબ જાનતી હે પબ્લિક હે. આજી અંદર ક્યા હે, આજી બહાર ક્યા હે, અંદર ક્યા હે બહાર ક્યા હે, યે સબ કુછ પહેચાનતી હે પબ્લિક હે, યે સબ જાનતી હે પબ્લિક હે. ભરૂચ 153 વિધાનસભા, આજે હું ભારતીય જનતા પાર્ટી તરફથી આજે કલેક્ટર ઓફિસ ખાતે 12:39 વિજય મુહૂર્તની અંદર આજે ફોર્મ ભર્યું છે. આ ક્ષણે ત્રીજી વખત જ્યારે ઉમેદવારી કરી રહ્યો છું ત્યારે હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ, મારા રાજ્યનું નેતૃત્વ, મારા જિલ્લાનું તમામ સંગઠન, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ભરૂચ વિધાનસભાની તમામ જનતાનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. 10 વર્ષ એટલે કે 2 ટર્મ તમે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, એવો જ વિશ્વાસ આ વખતની ચૂંટણીમાં પણ અમને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આ વખતે ભરૂચ જિલ્લાની સંકલ્પ છે કાર્યકર્તાઓનો કે 5 બેઠકો સંપૂર્ણ બહુમતી સાથે અમે જીતીશું, અને એવો દ્રઢ સંકલ્પ સાથે આજે આ ફોર્મ ભર્યું છે ત્યારે સૌના સાથ અને સૌના વિકાસનો જે દ્રઢ જે સંકલ્પ છે એને અમે સાકાર કરીશું. તો તેઓની સામે જ કોંગ્રેસમાંથી કિરણ ઠાકોરનું મેન્ડેટ જાહેર થયું હતું. જો કે કોંગ્રેસીઓના વિરોધને પગલે કિરણ ઠાકોરે પોતાની દાવેદારી પરત ખેંચી લેતા જયેશ પટેલને મેન્ડેટ મળતા તેઓએ પણ કોંગ્રેસ કાર્યાલય ઉપરથી ભવ્ય સરઘસ ગાળીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચતા જ ઉપસ્થિત કોંગ્રેસીઓએ જયેશ પટેલની જીતના સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચ વિધાનસભાના ઉમેદવાર તરીકે જ્યારે અમે ફોર્મ ભરી દીધું હોય ત્યારે ફોર્મ ભરતા પહેલાંનો માહોલ એ આપણે જોઈએ તો આપણને એવું થાય કે મતલબ કોઈક પ્રસંગ હોય, ઉત્સવ હોય એવો માહોલ થઈ ગયેલો હતો. પણ ખાસ કરીને એક વાતની નોંધ એટલા માટે લેવાની કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન મોભીઓ અને જિલ્લાના અને તાલુકા અને શહેરના જે યુવક કોંગ્રેસ એને સિવાય જેટલી બી કોંગ્રેસની પાંખ છે એ બધાનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર દેખાય છે, અને એ જ્યારે દેખાય છે ત્યારે પરિણામ માટે પણ અમે નિશ્ચિતપણે કહી શકીએ. અને એક વસ્તુ એવી છે કે ભાઈ અમે ફિલ્ડ વર્કર છીએ, તો ફિલ્ડ વર્કરની અંદર જ્યારે જ્યારે જે લોકોને જરૂરત પડેલી છે ત્યારે લોકો વચ્ચે જઈને ઊભા રહ્યા છે. અને આ દિવસ એવો છે કે ભાઈ જે સાચા માણસો છે, કામ કરવાવાળા માણસો છે, એમની કદર લોકો કરશે. તો વાગરાના ઉમેદવાર જે કોંગ્રેસમાંથી સુલેમાન પટેલને પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેને લઈને તેઓના સમર્થકો પણ પક્ષના ઝંડા સાથે કલેક્ટર કચેરી ખાતે ધસી આવી સુલેમાન પટેલ તુમ આગે બડોના નારા લગાડી જિલ્લા કલેક્ટર કચેરી સંકુલને ગુંજતો કર્યું હતું. તો સુલેમાન પટેલે પણ વાગરા સીટ ઉપર જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી. Thank you.
મારી હું સુલેમાન પટેલ જોલવા મારી ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે અને આજે અમે ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે આવેલા છે. 151 વાગરા વિધાનસભા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. અસંખ્ય પ્રશ્નો બેરોજગારીના યુવાનોના છે, ખેડૂતોના પ્રશ્નો છે, અમારી જમીન જૂંટવી લીધેલી છે, અનેક વાયદાઓ કરેલા હતા એ વાયદાઓ સફળ થયા નથી. અસંખ્ય મુદ્દા લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને અમારા તમામ કોંગ્રેસના વડીલો, અગ્રણી વડીલો, તમામ કાર્યકરો ખભે ખભા મિલાવીને અમે આ મારી 151 વાગરા વિધાનસભાની સીટ અમારા આદરણીય નેતા અહમદ પટેલસિંહને ભેટ ધરીશું. તો ભરૂચ 153 વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસમાંથી પટેલ ઉમેદવારો મુકતાની સાથે જ ભરૂચવાસીઓના હિતમાં ભરૂચ નગરપાલિકાના અપક્ષ નગરસેવક મનહર પરમારે પણ પોતાના વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા તેઓના સમર્થકો પણ ગેલમાં આવી ગયા હતા. મનહર પરમારે પણ જીતની આશા વ્યક્ત કરવા સાથે તેઓની સાથે એસસી એસટી ઓબીસી લઘુમતીના સમર્થન હોવાનું જણાવી તેઓએ પણ જીતની આશા વ્યક્ત કરી હતી. હું ધારાસભ્ય તરીકે અપક્ષમાં ઉમેદવારી નોંધાવું છું. આ પહેલાં બાદ નગરસેવકમાં હું અપક્ષમાં જીતેલો છું જંગી બાબતથી. મારું ઊભું રહેવાનું રિઝન એક જ છે કે ભરૂચમાં જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે 25 વર્ષથી બિલકુલ ભરૂચના વિકાસમાં કે રસ લેતા નથી. યુવાનોને બેરોજગારીમાં પણ કોઈ જાતની એમને સહુલત આપી નથી અને યુવાનો હાલમાં પણ બેરોજગાર જ છે અને ખોટાખોરો જવાબ આપવામાં આવેલા છે. ભરૂચ જિલ્લા ભરૂચ વિધાનસભામાં એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પુષ્કળ વોટો હોવા છતાં ફક્ત ને ફક્ત પટેલ લોબીના લીધે બંને પટેલ લોબીના માણસોને ઊભા રાખ્યા છે. ફક્ત એના 5000 વોટ છે ભરૂચ વિધાનસભામાં ને એને મહત્ત્વ આપવામાં આવે છે. આ વખતે લોકો બતાવી દેશે કે ભાઈ તમે એસસી એસટી ઓબીસીનું જે એ ઇગ્નોર કરો છો એ આ વખતે આ લોકો બતાવી દેશે. ભરૂચ અને જંબુસરમાં ધારાસભ્યોને રિપીટ ન કરવા માટે જિલ્લા સંગઠનોએ એડી ચોટીનું જોર લગાવ્યું, છતાં પણ પ્રદેશમાંથી ભરૂચ જંબુસરની બેઠક ઉપર બંને ધારાસભ્યોને રિપીટ કરતા ભાજપ સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ભાજપમાં છત્રસિંહ મોરીએ ઉમેદવારી પત્ર ભરતાની સામે જ કોંગ્રેસમાંથી સંજય સોલંકીએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે ભવ્ય સરઘસ ગાળ્યું હતું. તો બીજી તરફ છત્રસિંહ મોરી ભાજપમાંથી રિપીટ કરવામાં આવતા ભાજપમાંથી નારાજ થયેલા ભાજપના પૂર્વ વિકાસ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે એસડીએમ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પણ ભાજપ સંગઠનમાં ભડકો જોવા મળ્યો હતો. તો બીજી તરફ છત્રસિંહ મોરીને રિપીટ કરતા આમોદ નગરપાલિકાના જ વિરોધ પક્ષના નેતા વિરલ પટેલે પણ છત્રસિંહ મોરી સામે રોષ વ્યક્ત કરી વિરોધ પક્ષમાંથી રાજીનામું ધરી દઈને વિધાનસભામાં અપક્ષમાંથી ઉમેદવારી કરતા જંબુસર ભાજપ કોંગ્રેસમાં ભારે રસાકસીના દ્રશ્યો જોવા મળનાર છે. જંબુસરમાં એનસીપીમાંથી પણ મહેશ સોલંકીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો જનવિકલ્પ પક્ષમાંથી પણ નરેન્દ્ર પરમારે ઉમેદવારી કરતા દિવસ દરમિયાન એસડીએમ કચેરી સંકુલ ખાતે વિવિધ પક્ષોના કાર્યકરો સમર્થકોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું. અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ શ્રી જીતુભાઈ વાઘાણીજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, સમગ્ર નેતૃત્વ ટીમે ભારતીય જનતા પાર્ટીની જંબુસર વિધાનસભામાંથી 150 બેઠક પરથી મને 7મી વખત ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, ટિકિટ આપી છે. હું પહેલાં તો એ સર્વપ્રથમ તેઓનો આભાર માનું છું. આજે રોજ ટેકેદારો સાથે, કાર્યકર્તાઓ સાથે, અમારા મતદારોના વિશ્વાસ સાથે ખૂબ મોટી સંખ્યામાં અમે ફોર્મ ભરવા આવ્યા છે અને આજે ફોર્મ ભરીને વિજયના વિશ્વાસ સાથે 9મી તારીખે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી અને ભવ્ય વિજય સાથે જીત થાય એના માટે સંકલ્પ સાથે આજે ફોર્મ અમે અર્પણ કરી રહ્યા છીએ. કેટલા ટકા મતદાન થાય, કેટલું થાય, ક્યારે થાય, વિચાર પૂરા થાય, પણ લોકોનો સાથ સંગત સહકાર મળી જશે અને વિજય આપણે ચોક્કસ નિશ્ચિત થશે. વિજય સરઘસ નીકળશે. આપણે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવું છું અને હું જીતેલો નગરપાલિકાનો ઉમેદવાર છું. મેં કાલે વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું છે અને હું અત્યારે 150 જંબુસર વિધાનસભામાં અપક્ષ તરીકે ફોર્મ ભરેલો છું. મારું કારણ એ છે કે આ જે ઉમેદવાર છે 25 વર્ષથી જે ઉમેદવાર છે ભાજપ
જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એ 25 વર્ષમાં આમોદ તાલુકાનો કોઈ વિકાસ કર્યો નથી, જેમાં ખેતી છે, ખેડૂતોને ખૂબ દુઃખ પડી રહ્યું છે, જેના કારણે મારે આ અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરવું પડ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ અને જિલ્લા કોંગ્રેસે વર્ષોથી મારા પિતા સ્વર્ગીય મગનભાઈ સોલંકીને પણ આ જિલ્લાના નેતાઓએ અને દિલ્હી પહોંચેલા નેતાઓએ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસના એ ઉમેદવારને હરાવ્યા હતા. આજે પણ ગુજરાતની અંદર ભાજપને જ સીટો મળે એવું એમનું વર્તન છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં એમની કોઈ વાત સાંભળ્યા વગર મનમાની કરીને, ભરૂચ જિલ્લો એટલે જાણે યુનિયન ટેરેટરી હોય એવી રીતે ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ પણ અહેમદભાઈએ ભરૂચ જિલ્લાની ટિકિટો ફાળવી અને તમને ખબર હશે કે એક કે બે જ સીટો આવે છે, એટલે એમનો વહીવટ કેવો છે જિલ્લાની અંદર એ જિલ્લાની પ્રજા બહુ સારી રીતે જાણે છે. અને જે કંઈ માણસને એ પસંદ કરેલા છે સંજય સોલંકી, કુટુંબમાં છે, મારો ભાઈ છે, પણ મારી સ્કૂલના ક્લાર્ક છે, એમને પોતાના પગાર બિલ બનાવતા આવડતું નથી, એ માણસ આજે આ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા નીકળેલા છે. આગળના પક્ષો સત્તાધારી પક્ષોના રાજકારણ જોઈ લીધા છે એમને, અને એમના તરફથી જે પ્રયત્નો થયા છે, ખેડૂતોને કેટલા લાભ થયા છે, કેટલા નુકસાન થયા છે, તેનાથી પૂરેપૂરા વાકેફ છે. અને તે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. એ જ પરિવર્તનને માન આપીને હું નરેન્દ્રસિંહ જયસંગભાઈ પરમાર જનવિકલ્પ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવું છું. અને મારો મુદ્દો છે એ શિક્ષિત બેરોજગારીનો છે, તેમજ ખેડૂતોને ટેકાના ભાવો નથી મળતા, તેમના પાકને બજારમાં યોગ્ય ભાવ નથી મળતા, જેના કારણે એ લોકોના પ્રોબ્લેમો દિવસે ને દિવસે વધતા જાય છે. પાણીના પ્રશ્નો વધતા જાય છે, તેનો કોઈ સમયસર નિકાલ નથી લાવતા, અને જેના કારણે ખેડૂતોને રોજગારીમાં વારંવાર માર પડે છે. અને શિક્ષિત બેરોજગારો અત્યારે હાલમાં બહુ વધી ગયા છે, અને તેના માટે કોઈ સરકાર પગલાં લેતી નથી. અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી વિશાળ રેલીમાં ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય સાથે અંકલેશ્વર મામલતદારમાં એસડીએમ કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. રેલીમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસ ઉમેદવાર અનિલ ભગત અને કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા અંકલેશ્વર 3 રસ્તાથી વિશાળ રેલી ઢોલ નગારા સાથે અને આદિવાસી નૃત્ય સાથે યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 154 અંકલેશ્વર વિધાનસભામાં પ્રથમ વખત આદિવાસી ઉમેદવારને ટિકિટ મળવાથી આદિવાસી વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં આદિવાસી અને દલિત મળી અંદાજિત 1 લાખ આસપાસ મતદારો આવેલા છે અને અંદાજે 40,000 જેટલા મુસ્લિમ મતદારો આવેલા છે. તો જોવું રહ્યું કે હાલથી અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણી સતત 3 ટર્મથી જીતતા ઈશ્વર પટેલને ફાળે જાય છે, જે કોંગ્રેસમાં ઉમેદવાર અનિલ ભગતના ફાળે જાય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. પ્રજાની અંદર દરેકે દરેક વર્ગમાં અસંતોષની લાગણી છે, ત્યારે આ સમાજના દબાયેલા કચડાયેલા શોષિત પીડિત વર્ગના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અમે વર્ષોથી સંઘર્ષ કરીએ છીએ, અને સમાજના દરેક વર્ગો સાથે સમન્વય રાખીને અમે કામગીરી કરી છે, ત્યારે અમારી જીત નિશ્ચિત છે. એ માટે અમે આવતીકાલથી જ પ્રચારનો અભિયાનમાં ઉતરશું, અને ધીરે ધીરે પહોંચીને અમે પાયાની સુવિધાઓ આપવાનો પણ લોકોને કોલ આપીશું. ઝઘડા 152 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 21 ઉમેદવારી પત્રોના ઉપાડ સામે ભારતીય ટ્રાયબલ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી તથા જનતા દળ યુ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી વિજયનો હુંકાર કર્યો છે. ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં મળી કુલ 152 ઝઘડિયા વિધાનસભા બેઠક બનાવાઈ છે. આશરે 350 ગામડાઓ અને 318 મતદાન મથક ધરાવતી આ વિધાનસભા બેઠકમાં 3,22,261 મતદારો સામે 318 મતદાન મથકો ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ આજરોજ તારીખ 21/11/2017 રોજ કુલ 6 ઉમેદવારોએ કુલ 10 ઉમેદવારી પત્રો ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP, ભારતીય જનતા પાર્ટી BJP, જનતા દળ યુ JDU તથા અપક્ષ ઉમેદવારોએ પોતાના જ ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા. કુલ 21 ઉમેદવારી પત્રોના ઉપાડ સામે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ઝઘડિયા બેઠકમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. તમામ
ઉમેદવારોએ પોતાની તમામ માહિતી, મિલકતોના વર્ણન, ગુનાઓની વિગત સહિત તમામ ડોક્યુમેન્ટ ઉમેદવારી પત્રો સાથે જોડાણ આપ્યા હતા. તારીખ 20/11/2017 અને 21/11/2017 આ બે દિવસ દરમિયાન કુલ 10 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઉમેદવારોએ પોતાના મન ક્ષેત્રોમાં પડતી હાલાકી અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સાથે સાથે શિક્ષણ પર ભાર આપ્યો હતો. ગામડાઓમાં રોડ, રસ્તા, તળાવો, બોડી બંધ, સિંચાઈની વિગતો તથા વીજળી સમસ્યા અને પ્રાધાન્ય આપી નાગરિકોની સમસ્યા નિવારણ કરવાની ખાતરીઓ આપી હતી. અત્યાર સુધી આપણે તીડના નિશાન ઉપર જીતાવ્યા છે, હવે નિશાન રિક્ષા આવી છે, તો તમને શું લાગે છે રિક્ષા નિશાન બદલાતા? કેમ, એમાં કંઈ ખોટું થોડું છે? નિશાન બદલાતા રહે, એમાં શું વાંધો? આદમીની બદલાવો જોઈએ, માણસની બદલાવો જોઈએ. ભારત દેશ આ લોકોએ બદલી કાઢ્યો છે, આમાં અમારે પાછું મૂળ સ્થાન પર લાવવું છે, એટલા માટે આપવામાં ગયેલું છે. આપણી જે ગઠબંધન થયું છે કોંગ્રેસ સાથે, અને એમાં જે સીટ ઉપર આપણે જે ઉમેદવારો મૂકવાના છો, એમાં જીતનો એ આશાવાદ ખરો આપણે? બિલકુલ બિલકુલ, અમે જીતવાના છે. ગઠબંધનમાં અમે જીતશું, સરકાર બનાવવાના છે ગુજરાત, એને કોઈ અટકાવી નહીં શકે. આ બધા માણસો છે, બધાના વચ્ચે અમે સમાજના હિત માટે અમે લડીશું અને 101% અમે જીતીશું. એ લોકોના કોઈ બી પ્રશ્ન હશે, એના હલ માટે બી અમે કાયમી પહેલાં બી અમે સેવા કરેલી છે અને અત્યારે બી અમે સેવા કરવા માટે તત્પર છીએ. અને અત્યાર સુધી આ ઝઘડિયા વિસ્તારની અંદર કોઈ વિકાસ નથી, નથી શિક્ષણ કે નથી રોજગારી કે નથી આરોગ્ય, કોઈ વાતના કોઈ બી એવું કંઈ સમાજમાં. શિક્ષણમાં મોટા મોટો આમ જોવા જાય તો મોટા મોટો જે સમાજ આજે બેકાર ફરે છે એનું કારણ શિક્ષણ છે. એટલે શિક્ષણમાં અમે શિક્ષણ માટે ખૂબ કામ કરીશું અને લોકોને રોજગારી મળે એના માટે પણ અમે લડત આપીશું.